रवैया माटे तुवेर, देसी तुवेर। आछे तुवेर, तुवेर એટલે પેલા તુવેર ઉગતા પહેલા એના ફૂલ ઉગે? હા, ફૂલમાંથી પછી તુવેર બને। અચ્છા, જો આવું મને નથી ખબર, કારણ કે ખેડૂતના દીકરાઓને તો ખબર હોય, પણ આ સિટીના દીકરાઓને બહુ આવી ઓછી ખબર હોય। તમે જોઈ રહ્યા છો કે આ પત્તરવેલના પાન કે જેના ભજીયા પછી ખાવાની મજા કંઈક અલગ હોય। આ છે રીંગણા, જો તાજા તાજા રીંગણા ઉતારીને ડાયરેક્ટ જ એના ભરેલા રીંગણા ખાવાને ને આપણે રવૈયા। આજે નિકુંજભાઈ વસોયાની યાદ આવી ગયું, નિકુંજભાઈ ઓલા વસોયા વાડીમાં રેસીપી બનાવે, એક આમ એક 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 વસ્તુ લાઈવ તોડી તોડીને ખવડાવે। જો રીંગણા કેટલા બધા, હા તને આવડે તો આખું તું દાળખું તોડી લીધું, રેવા દે તો તારા જો વાર છે। હા એટલી દિયાલી એવી, હા વાહ વાહ, આપણે આવું ઘરમાં રહેવું, આવું ઘરે જાતે બનાવવાનું તોડી તોડીને, હે દિયા? જો ત્યાં કોબી છે ઉગાડેલી છે, ઘણી બધી વસ્તુ અહીંયા ઉગાડવામાં આવી છે, તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું। તોડી આવ્યા, વ્યવસ્થિત તોડ્યું છે ને? હા હાલો હાલો, બનાવવાનું આનું મમ બનાવવાનું? હા મમ બનાવો કા, હજુ શું કરે? જો અહીંયા લીલા મરચા પણ છે, મને ભરેલા રીંગણા ખૂબ જ ભાવતા હોય છે, પણ એ દરેકની અલગ અલગ રીત હોય છે। અને આજે જે હું આવ્યો છું બિલીમોરા, બિલીમોરાથી આપણે જે અત્યારે હું આવ્યો છું ચીખલી આવ્યો છું, ચીખલીને આગળ એક ગામ છે, ગામનું નામ અંબેટા, અને અંબેટાની ગામની અંદર એક સરસ મજાની આપણે એક તેજલબેન રેસીપી મને કીધું કે તમને હું છે ને આજે ભરેલા રીંગણા તમને ખૂબ ભાવે છે ને, તો કેવી રીતના બને છે ને એ તમને આજે બતાવીશ ને, તમે આમ આંગળા ઝાડતા રહી જશો ને એવું મસ્ત બને છે શાક। તો આજના બીજા વિડીયોની રેસીપીના શરૂઆત કરી દીધી છે, પહેલો વિડીયો તમને બધાને ખૂબ પસંદ આવ્યો છે, તો હું હવે જો કદાચ આવી આ બીજી સિરીઝ લઈને આવ્યો છું, તો એક આવી રીતના પણ તમને બધાને અલગ અલગ ગામની અલગ અલગ વિશેષતાઓને અલગ અલગ ખાવાની મજા તમને હું દેવા દેખાડવાનો છું। તો હવે આપણે ભરેલા રીંગણાની અંદર પહેલા આપણે આ કઈ ભાજી છે? મેથીની ભાજી છે, મેથીની ભાજી જે આપણે, હા બે પાન વાળી, હા એને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, ઓકે। અને અહીંયા લીધા છે લીલું લસણ, અચ્છા, અને આ છે કોથમરી, કોથમીર ધાણા। આ કમલેશભાઈ રીંગણના રવૈયા તો ઘણા બધા લોકો બનાવતા હોય છે, પણ આ પર્ટિક્યુલર અમારી એક સ્ટાઇલ છે અને મારા ફેવરિટ છે। દર શિયાળાની સીઝન આવે અને આ ગ્રીનરી તો અમારે બધા ઘરે જ થાય છે, એટલે અમે દર વર્ષે આ બનાવતા હોય છે। તાજે હું તમને સ્પેશિયલ એક અલગ ટેસ્ટમાં આ રીંગણના રવૈયા ખવડાવીશ। ગેસ ઉપર બનેલું શાક તો બધા જ ખાય છે, પણ આજે તેજલબેન ચૂલાનું બનાવેલું ખવડાવવાના છે। સાચી વાત છે, તો મસ્તીનો જો આ પાછળ ચૂલો, આ ગામડાનું મેં નેચરલ જે સેટઅપ છે ને એ જ સેટઅપ પ્રમાણે અત્યારે બનાવી રહ્યા છે, કોઈ આમાં આર્ટિફિશિયલ નથી કર્યું, રાઈટ ને? યસ, આપણે જેવા છે એવું જ બતાવવું જરૂરી છે, આપણા રીંગણના રવૈયા અને એ બી ચૂલા ઉપર અને જુવારના રોટલા, તુવેર છે એના જે દાણા છે એ લેવાના છે, આપણા રવૈયા છે તોડીને લઈ આવ્યા છે, વોશ કરી લીધા છે, અને આ છે એ સૂકો એક ડુંગળી લીધી છે, એને આપણે છીણી લીધી, ખમણી લીધી છે। નેક્સ્ટ આ જે છે એ આ લીલી ડુંગળી લીધી છે, અને હું મારી લેંગ્વેજમાં વાત કરીશ તો જે લોકોને પણ થાઇરોઇડ હોય છે ને એમના માટે આ બેસ્ટ વસ્તુ છે, અને સીઝન આવે તો જરૂરથી ખાવી જોઈએ। અને આ જે તમે શું કહો છો આને, અમે એને લીલા કાંદા કહીએ છીએ અમારી ભાષામાં, ડુંગળી અમે તો, હા તો એ લીલી ડુંગળીને પણ આમાં આપણે ઉમેરી લઈશું ઝીણી ઝીણી સમારીને, બનાવી લઈશું, મિક્સ કરી લઈશું, એમાં જે સ્ટફિંગ, હા હા ચાલો, એમાં જે સ્ટફિંગ ભરવાનું છે, આ પહેલા ડુંગળી નાખી દીધી, હવે બાકી આજે આપણે કોથમરી લસણ અને લીલી ડુંગળી આ નાખવાનું।
આ છે તુવેર, આખી નાખી દેવાની. હા, અમુક લોકો ખાંડીને બી નાખતા હોય છે. અમુક વસ્તુ આખી ખાવાની મજા છે. હા, સ્પેશિયલ ટેસ્ટ આવે છે એનો. ઓહો, પછી તમે જોયું કે આ મરચા આદું એની પેસ્ટ. આ તો અમારા ઘરે કમલેશભાઈ એવરગ્રીન હોય જ છે, અને જનરલી આ બધા સાઉથ ગુજરાતમાં બધાના ઘરે જ હોય છે. સ્ક્રીન ઉપર તમને બતાવું છું એ કઈ રીતના બને, ઘણા લોકોને પ્રશ્ન હોય છે ને તો એ તમને સોલ્વ કરી રહ્યો છું. આ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે પહેલાં મરચા આદું નાખી દીધું, પછી મરચાં નાખ્યું, લસણ નાખ્યું, ખાંડી નાખો, બીજું કોઈ વસ્તુ નથી. એમાં હવે એક ચમચી જેટલું એમાં ધાણા પાવડર ઉમેરી લઈશું. ધાણા જીરું, એક ચમચી જીરું, થોડી હળદર, સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર મીઠું. થોડું ટેસ્ટ માટે અહીંયા લાઈટ લાલ મરચું પાવડર, ગરમ મસાલો એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી લઈશું, અને થોડું એક પાવરા બે પાવરા કેટલું નાખવાનું, બે હવે આ બધા મસાલાને પ્રોપર મિક્સ કરી લઈશું. હવે તમે જો કોણે ના ભાવે આ રીંગણાનું શાક ખાલી ખવડાવો એટલે મોજ જ આવે. મને તો કાચો મસાલો બહુ ભાવે. ચાર ચીરિયા કરી લેવાના, જોઈ લેવાના એમાં ઈયળ બિયળ કઈ નથી ને કે. હમલેશભાઈ તમે જરૂરથી યાદ કરશો આ રીંગણના રવૈયા, ભલે તમે બહુ બધી જગ્યાએ ખાધું હશે પણ આ સ્પેશિયલ ટેસ્ટ છે જે તમને યાદ રહેશે. યાદ જ રહે ને, કારણ કે કલ્ચર ફૂડની મજા જ અલગ છે ને. તેનો હા, આ મારા હાથે તો હેડા. બસ બસ બસ, બધા મસાલો જાય એવું નથી, વયા જેન તોય વધશે. શું આ શાક ડાયરેક્ટ આમ જ વઘારવાનું? હા, આનો વઘાર નહીં કરવાનો, વઘાર નહીં કરવાનો. રાઈ જીરું કઈ નહીં આવે, અને પાણીથી જ બનાવવાનું. આ બે ચમચી આપણે તેલ નાખીશું, ઉપરથી તેલ નાખી દીધું, ઉપયોગમાં લઈ લેવાનું. હા, તેજલ પટેલ માર્કેટમાં આવી ગયા છે નવા રેસીપીના વિડીયો લઈને. હવે આપણે ચૂલાની અંદર મૂકી દઈશું, અને કેટલી વારમાં થઈ જાય, અને ઢાંકવાનું કે નહીં ઢાંકવાનું? 10-15 મિનિટ. હા, 10-15 મિનિટમાં થઈ જાય. આપણું આ શાક તૈયાર થઈ ગયું છે, અને સાથે આપણે રોટલી સાથે ખાવાના છે. તારે ખાવું છે ને કોકી શાક, તને ભાવે? હાલો ખાવ તો, હાલો કેમ ખાવાનું? પેલા તો આપણા સબસ્ક્રાઇબર ને એકદમ મસ્ત, જે ઓલી આપણે જે મીઠાસ જે હોય ને, કારણ કે ચૂલામાં બન્યું છે એટલે એકદમ મીઠાસ એની આવી, અને પ્લસ પાછું આપણે અહીંયા ઘરની વાડીના રીંગણા એટલા મસ્ત લાગે છે. અને મને એવું લાગતું કે રસો થશે કે નહીં થાય, પણ ધીરે ધીરે તમે જો એનો શાકનો મસ્તીનો રસો પણ એક તૈયાર થઈ ગયો, અને પ્રોપર રીતના એને બફાઈ પણ ગયા, બહુ જોરદાર. મેન તો આની અંદર જે સૌથી વધારે જે તુવેર નાખ્યું ને, એટલે આનું કોમ્બિનેશન બહુ મસ્ત થઈ ગયું, અને થોડુંક તીખું, પછી એક આ બધા મસાલા અંદર આપણે એડ કર્યા, અને એનાથી એક આખો
જે સેકાઈ ગયું મસાલો બધો જ, એના રીંગણા બહુ મસ્ત મીઠા છે. કારણ કે રીંગણા પણ મેઇન વસ્તુ છે. ઘણા ઓલા કડવા રીંગણા થઈ જાય, કડવા રીંગણા હોય તો એનો સ્વાદ એનો આવે તમને. બનાવી નાખજો, સિમ્પલ રેસીપી છે. લાગવામાં તમને આમ લાગશે સિમ્પલ, પણ જ્યારે એને બનાવશો ને ટેસ્ટફુલ બનશે ને એટલું મસ્ત બનશે કે જોરદાર બનશે. તમે કેવી રીતના બનાવો કોમેન્ટ કરી નીચે કહેજો. તો મળીશ પાછા નવા વિડીયો સાથે. અને આવી કંઈક નવી નવી રેસીપી તમને જો ગમતી હોય તો કહેજો, આપણે નવી નવી રેસીપી પણ લઈ આવશું તમારા માટે. થેન્ક યુ સો મચ.